નમસ્કાર, હું છું આપની સાથે નમ્રતા મહેડા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફવાયની ફર્સ્ટ સેમેસ્ટરની એટીકેટીની પરીક્ષા 17 તારીખથી 23 જાન્યુઆરી દરમિયાન લેવામાં આવશે, જેમાં લગભગ 500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરંતુ રેગ્યુલર પરીક્ષાના આયોજનના હજી સુધી કોઈપણ ઠેકાણા નથી. એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફવાય બીકોમનો અભ્યાસક્રમ સૌથી પાછળ ચાલી રહ્યો છે, તો રેગ્યુલર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નવી શિક્ષણ નીતિ મુજબ વિષય પસંદગી માટે વલખા મારે છે. વર્ષ પૂરું થવાની તૈયારી છે, તેમ છતાં પણ પરીક્ષાના આયોજનમાં ફેકલ્ટીનું તંત્ર ખાડે ગયું છે. વિદ્યાર્થીઓને વિષયની પસંદગીના વિકલ્પ અંગે ડીન, એકેડેમિક સેક્શન અને કમ્પ્યુટર સેન્ટર વચ્ચે યોગ્ય સંકલન નહીં હોવાની ચર્ચા છે, જેના પાપે વિદ્યાર્થીઓને વિષયની પસંદગીનો વિકલ્પ જ આપવામાં આવ્યો નથી. 7 પૈકી 1 વૈકલ્પિક વિષયનો તો અભ્યાસ શરૂ જ કરવામાં આવ્યો નથી. આ વિષયની પસંદગી વિદ્યાર્થી ઓનલાઈન ક્યારે કરી શકશે? યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટીમાં એફવાય બીકોમના વિદ્યાર્થીઓની પરીક્ષા ક્યારે લેવાશે તે હજી પણ અસ્પષ્ટ છે. કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોના વર્તમાન પ્લાનિંગને જોતા વિદ્યાર્થીઓની રેગ્યુલર પરીક્ષા જાન્યુઆરી મહિનામાં પણ લેવાય તે શક્યતા ઓછી છે. તો બીજી તરફ કોમર્સ ફેકલ્ટી દ્વારા એફવાયના સેમેસ્ટર 1ની એટીકેટીની પરીક્ષાનું આયોજન જાન્યુઆરીમાં કરવામાં આવ્યું છે. ફર્સ્ટ યર બીકોમના જે એક્સ સ્ટુડન્ટ, જેને આપણે એટીકેટીના વિદ્યાર્થીઓ કહીએ છીએ, એમની પરીક્ષાઓનું આયોજન તારીખ 17મી જાન્યુઆરીથી 23મી જાન્યુઆરી 6 દિવસ દરમિયાન થવાનું છે. ફર્સ્ટ યર બીકોમના જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે એના માટે મિડ સેમેસ્ટર એક્ઝામ અને એન્ડ સેમેસ્ટર એક્ઝામનું આયોજન અમે એ જ ગાળા દરમિયાન કરીશું, પરંતુ એની માહિતી અમે આવનારા 1-2 દિવસમાં આપની સાથે શેર કરીશું. પરંતુ આ જે 17મી જાન્યુઆરીથી પરીક્ષા છે તે ફક્ત એટીકેટી માટેના સ્ટુડન્ટની છે, અને આ વિદ્યાર્થીઓને અમારે અપીલ પણ છે કે તમે ટાઈમસર તમારા ફોર્મ ભરી દેશો જેથી એક્ઝામના સીટ નંબર ટાઈમસર જનરેટ થઈ શકે. ફર્સ્ટ યર બીકોમની જે એટીકેટી હતી તેનો ટાઈમ ટેબલ ડિક્લેર કરી દેવામાં આવ્યું છે, તારીખ એટલે ડિક્લેર કરી દેવામાં આવી છે. પરંતુ વાત કરીએ કે રેગ્યુલર જે વિદ્યાર્થીઓ છે જે આ વર્ષે ફર્સ્ટ યર બીકોમમાં આવ્યા છે, અને તમે બધા જ જાણો છો કે આ વર્ષે નવી એજ્યુકેશન પોલિસી લાગુ થઈ છે જેમાં બીકોમ 4 વર્ષનું છે. જ્યારે આ ફક્ત એમએસ યુનિવર્સિટીમાં નહીં પરંતુ બધી જ દરેક ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં આ પોલિસી લાગુ થઈ છે, પરંતુ ખબર નહીં કેમ કે એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં જ મોડું થતું હોય તેવું લાગી આવે છે. અત્યાર સુધીમાં સેકન્ડ યર અને થર્ડ યર બીકોમની ઇન્ટરનલ પતી ગઈ અને એક્સટર્નલ એક્ઝામ પણ પતવાઈ, ફાઇનલ એક્ઝામ પણ પતવાઈ, પરંતુ હજુ સુધી ફર્સ્ટ યર બીકોમની ઇન્ટરનલ પરીક્ષાના કોઈ ઠેકાણા નથી. હજુ સુધી કોઈ તેની કોઈ તારીખ ડિક્લેર કરવામાં નથી આવી. ટાઈમ સિલેબસની વાત કરીએ તો હમણાં અઠવાડિયા પહેલાં સિલેબસ ડિક્લેર કરવામાં આવ્યો છે, એટલે કંઈક ને કંઈક આ ફર્સ્ટ યર બીકોમનું જે એકેડેમિક યર મોડું થતું હોય તેવું લાગી આવે છે. આના માટે સત્તાધીશોએ કંઈક ને કંઈક પગલાં ભરવા જોઈએ અને પરીક્ષા કઈ રીતે લેવી, ક્યારે લેવી તેનું જલ્દીથી જલ્દી ડિક્લેરેશન કરવું જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીઓને ખબર પડે કે એ લોકોનું એકેડેમિક યર ક્યારે સમાપ્ત થશે. ફેકલ્ટીના સત્તાધીશોના આયોજનમાં અભાવ છે એવું લાગે છે? ચોક્કસપણે ફેકલ્ટીના સત્તાધીશોના આયોજનમાં ચોક્કસપણે અભાવ લાગે છે, કારણ કે ખબર નહીં કેમ કે કોમર્સ ફેકલ્ટીમાં જ્યારે હોય ત્યારે મોડું થતું આવે છે. બીજી બધી દરેક યુનિવર્સિટીમાં નવી પોલિસી લાગુ થઈ છે જ્યાં બધાની એક્ઝામ પતી ગઈ છે, પરંતુ અહીંયા જ કોમર્સ ફેકલ્ટીમાં મોડું થતું હોય તેની પાછળનું એક કારણ સત્તાધીશોનો અભાવ છે. નિખિલ સોલંકી, XFR કોમર્સ ફેકલ્ટી.